हेलो डियर स्टूडेंट्स, वेलकम टू द क्लास। समतलमां गति चेप्टर में आज आपणे जे छेल्लो टॉपिक थियरी नो बाकी छे एटले के नियमित वर्तुळाकार गति सर्क्युलर मोशन जोवाना छीए आपणे। पछी थियरी नो काम आपणे पूरुं थई जशे। सर्क्युलर मोशन बोले तो नियमित वर्तुळाकार गति। हवे जो जनरली बधाने एक्जाम्पल खबर ज छे, आपणे ज्यारे कोई चगडोळ छे नियमित वर्तुळाकार गति पहले तो केवी हुई के फॉर एक्जाम्पल आपू तमने। आपणे मानो के उत्तरायणनी सीजन जाए, अत्यारे तो खबर नहीं हो तमे करता होय के नहीं, अमे नाना हता ज्यारे जेवी उत्तरायणनी सीजन पूरी थाय पछी जे कंई दोरी वधेली होय एनी साथे पत्थर बांधी अने पछी पेलो लंगर रमता होय के नहीं, तो लंगर रमता रमता घणी वखत बहु खेल नाखी दे आपणे अने पत्थर ने दोरी साथे फेरवीए। मानो के आर त्रिज्यानी दोरी लई लीधी आपणे, એના એક છેડે પથ્થર બાંધી અને સમાન વેગથી તમે જ્યારે ફેરવો છો એનો વેગ બદલવા નહીં દેવાનો, એનો વર્તુળાકાર માર્ગે ગતિ કરાવવાની, પરંતુ વેગ કેવો રાખવાનો એનો અચળ। તો આવી જે ગતિ છે એને કહેવાય નિયમિત વર્તુળાકાર ગતિ। ચગડોળ ફરતું હોય તો ચગડોળનો વેગ જ્યારે અચળ હોય, ભલે ફટગટ ગત વધગટ થાય એ કરી દે નહીં, પછી પેલો લીવર દે ને આપણે રેસ વીએ જાય, વધી લીવર ઓછું કરે ને આપણે મજા આવે, એ વસ્તુ નહીં। અચળ વેગથી જ્યારે ચગડોળ ફરતું હોય તો એ જે ગતિ છે એને કહેવાય નિયમિત વર્તુળાકાર ગતિ। તો નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય કોને, કે જ્યારે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ અચળ વેગથી આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય એવી ગતિને કહેવાય નિયમિત વર્તુળાકાર ગતિ। હું વ્યાખ્યા એવું કઈ મને લખવામાં રસ નથી, મને સમજાવવામાં રસ છે, બાકી બધી વસ્તુ એનસીઆરટી માં કે તો મારી પાસે દર્પણ જેવી બુક હોય એમાં લખેલી જશે। તો ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ છે એ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ। આની ગતિ કેવી હોવી જોઈએ? આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ ગતિ કરતો હોય છે। હવે જો અહીંયા વેગ અચળ છે, પરંતુ તમે વિચારો કોઈ દિવસ, એટલે હું એક્ઝામ્પલ બતાવીને બધું પૂછાતો, આ માનો કે આર ત્રિજ્યાનો માર્ગ છે, આ માર્ગ કેટલાનો છે? આર ત્રિજ્યાનો માર્ગ છે, આમાં કોઈ પણ કોણ છે એ ફરી રહ્યું છે, તો તમને ખબર છે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કોઈ પણ કોણ હોય એના વેગની દિશા લખવી હોય તો કેવી રીતે લખો? તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં યાદ કરો, વેગની દિશા કેવી રીતે હોય? વર્તુળાકાર માર્ગ પર વેગની દિશા દર્શાવી હોય તો તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં। ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ ટી સમયે, ટી કોણ છે? અહીંયા છે। ટી સમયે કોણ ક્યાં છે? તો કે પી બિંદુ પાસે છે। એનો સ્થાન સદિશ તારે લખવો હોય તો હું આવી રીતે લખી નાખું આર વેક્ટર, ક્લિયર? તો આ બિંદુએ વેગ લખવો હોય તો કેવી રીતે લખી શકાય? તો કે ભાઈ એ બિંદુએ સ્પર્શક બનાવી નાખો, અને તારી જાણકારી ખાતર હંમેશા ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય, ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય, અમુક પોઈન્ટ અહીં લખતો જાવ એટલે ભૂલાય નહીં તારા। કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો વર્તુળાકાર ગતિને તો ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોય। તો આ આર વેક્ટર છે એ ત્રિજ્યાની દિશામાં છે, વી વેક્ટર છે એ સ્પર્શકની દિશામાં છે, આ બંને વચ્ચેનો એંગલ હંમેશા કેવો થાય? 90। હવે માનો કે અમુક સમય પછી ફરતા 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 ફરતા, ફોર એક્ઝામ્પલ જો પેલા અમુક વસ્તુ તને ક્લિયર કરાવી દઉં, તમે રેખીય સ્થાનાંતર શીખી ગયા હતા, કોઈ સુરેખ પથ પર ગતિ થતી હોય, કોઈ બિંદુ છે એ બિંદુથી બી બિંદુ તરફ જાય આવા સીધા માર્ગે, તો આટલું એનું રેખીય સ્થાનાંતર થાય। જો એ વર્તુળાકાર માર્ગે આવી રીતે આવી રીતે આવી રીતે ગયો હોત તો પણ સ્થાનાંતર તો આટલું જ થાત, આ વસ્તુ આપણે ખબર છે, અને સ્થાનાંતરની સંજ્ઞા આપણે કાં તો ડી લખતા હતા અથવા તો એસ લખતા હતા અથવા તો એક્સ લખતા હતા, એ રેખીય સ્થાનાંતર હતું। હવે અહીંયા જે આપણે શીખશું, અહીંયા તમે વિચારો, માનો કે થોડાક સમય પછી પદાર્થ અહીંયા પહોંચી ગયો, ક્યાં પહોંચી ગયો? બિંદુ ક્યુ પાસે પહોંચી ગયો, ક્યાં પહોંચી ગયો? ક્યુ પાસે પહોંચી ગયો, એનો સ્થાન સદિશ છે આ ત્રિજ્યા ડોટેડ માર્ગે દર્શાવી દો, એનો સ્થાન સદિશ છે આર ડેસ વેક્ટર, તો એનો સ્પર્શક જોતો હોય તો કોણ આવી રીતે ગતિ કરે છે ને આ દિશામાં આમ ફરે છે, તો સ્પર્શક કઈ બાજુ બનશે? આ બાજુ। હવે એને નામ આપી દો વી ડેસ, તો આર ડેસ અને વી ડેસ પણ પરસ્પર લંબ થશે કે નહીં થાય? આ વસ્તુ ખબર પડી? તો એને સ્થાનાંતર કેટલું કર્યું? થીટામાં સ્થાનાંતર, જો અહીંયા કેવી રીતે સ્થાનાંતર હતું, અહીંયા તો એક્ઝેક્ટ મીટરમાં સ્થાનાંતર થાય, અહીંયા સ્થાનાંતરનો એકમ શું આવે? પેલા અહીંયા હતું, માનો કે આ લાઈનથી વિચારો તો કોણ પેલા 2 મીટર દૂર હતો, હવે આ લાઈન થી વિચારો તો કોણ હવે 8 મીટર દૂર છે, તો સ્થાનાંતર કેટલું થયું હતું? 6 મીટર। હવે અહીંયા સ્થાનાંતર છે ને એંગલના સ્વરૂપમાં થાય, તમે જુઓ ડેલ્ટા થીટા, ફોર એક્ઝામ્પલ હું અત્યારે આવી રીતે આમ જોઉં છું,
કોઈ એક સુંદર કન્યાને આવી રીતે જોઉં છું, એ સુંદર કન્યા ધીમે 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 ચાલતી હોય તો હું મારી મુંડી કેમ ઘુમાવીશ? આમ ઘુમાવીશ કે નહીં? તો આ મારો શું થયું? મારી મુંડીએ શું કર્યું? આટલું કોણીય સ્થળાંતર કર્યું કે ના કર્યું? આ ભેજામાં જાય કે નહીં? કારણ કે હવે કોણીય સ્થળાંતરમાં એંગલ બદલાય કે ના બદલાય? કોણીય સ્થળાંતરમાં શું બદલાય? એંગલ બદલાય. તો એંગલ બદલાય એનો મતલબ શું છે? તમારું સ્થળાંતર હવે કેમાં થાય છે? રેડિયનમાં થશે. અરે યાર, કારણ કે એંગલ ચેન્જ થયો તો એંગલનો એકમ શું હોય? રેડિયન હોય. તમે આ ડાયરેક્શનમાં સુંદર કન્યાને જોતા હતા, એ સુંદર કન્યા ટક 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 અહીંયા પહોંચી ગઈ, તો તમારી મુંડી આટલી ઘૂમી કે નહીં? તો આ તમારું કોણીય સ્થળાંતર થઈ ગયું ડેલ્ટા થીટા, અથવા તો થીટા, તમે વોટ એવર જે કહો તે. તો ત્યાં રેખીય સ્થળાંતર હોય, અહીંયા કોણીય સ્થળાંતર હોય. આ વસ્તુ ખબર પડી? પછી ત્યાં રેખીય વેગ લખતા હતા, અથવા તો સરેરાશ વેગ તમે આવી રીતે લખતા હતા, યાદ કરો, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને જો સમયગાળો ખૂબ નાનો હોય તો આને તમે તત્કાલીનમાં રૂપાંતર કરતા હતા. કેવી રીતે લખતા હતા? વી બરાબર ડી એક્સ બાય ડીટી. તો સેમ વસ્તુ અહીંયા પણ લાગી પડશે. તો અહીંયા જેવી રીતે રેખીય સ્થળાંતર હતું, અહીંયા કોણીય સ્થળાંતર આવ્યું. જ્યાં રેખીય વેગ હતો અહીંયા કોણીય વેગ આવશે, અને કોણીય વેગની સંજ્ઞા છે ઓમેગા. આવશે હજી, પણ અત્યારે હું જસ્ટ ખાલી કહી દઉં કે આટલું આટલું આપણે શીખવાના છીએ. તો અહીંયા કોણીય સ્થળાંતર ભાઈ સમયગાળો, રેખીય સ્થળાંતર ભાઈ સમયગાળો, અહીંયા શું આવે? કોણીય સ્થળાંતર ભાઈ સમયગાળો. અને જો સમયગાળો સૂક્ષ્મ હોય તો આને કહેવાય કોણીય વેગ ડી થીટા બાય ડી ટી. ત્યાં રેખીય પ્રવેગ હતો, સરેરાશ પ્રવેગ તમે લખતા હતા. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, યાદ કરો. તો સરેરાશ પ્રવેગ લખવું હોય તો તમે શું લખતા હતા? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અને અહીંયા લખવું હોય તારે જો સમયગાળો નાનો હોય તો તમે શું લખી શકો? એ બરાબર ડીવી બાય ડીટી. તો અહીંયા જ્યાં રેખીય પ્રવેગ હતો અહીંયા કોણીય પ્રવેગ આવશે, એની સંજ્ઞા છે આલ્ફા. તો સરેરાશ કોણીય પ્રવેગ બરાબર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. અને જો સમયગાળો નાના લખી નાખો તો આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી લખાય. અને આમ પણ લખી શકો તમે, હવે બધી તમને ખબર છે. ઓમેગા દેખાઈને ડી થીટા બાય ડીટી લખવું પડે. આ ભેજામાં જાય કે નહીં? તો સેમ પેલું ત્રીજા ચેપ્ટર વાળું આવડતું હશે ને આપણને, તો અહીંયા કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. ખાલી સંજ્ઞામાં ફેરફાર છે. આ કોણીય વેગની સંજ્ઞા છે, આ કોણીય સ્થળાંતર છે, આ કોણીય પ્રવેગ છે. આ વસ્તુ ક્લિયર આવશે ધીમે ધીમે. ચાલો વન બાય વન આગળ વધીએ આપણે. અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને? આપણે શું હતું? કોઈ એક કોણ છે, એ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ વીથી ગતિ કરતો હતો. હવે તમે વિચારો, અહીંયા જેટલા વી છે એટલા જ વી અહીંયા હશે, પરંતુ માત્ર એની દિશા બદલાઈ છે. એટલે એ પણ આપણને ફાઇનલ થઈ ગયું કે ભાઈ આર વેક્ટર છે અથવા તો આર ડેશ વેક્ટર છે, એ બેનું મૂલ્ય ત્રિજ્યા જેટલું જ છે અહીંયા. પછી અહીંયા વી વેક્ટર લખવું, અહીંયા વી ડેશ વેક્ટર લખવું, પરંતુ એનું મૂલ્ય તો વી જેટલું જ છે. વી જેટલું મૂલ્ય લખી નાખીએ. ક્લિયર? હવે તમે વિચારો, આપણને ખબર છે વેગ સદિશ રાશિ છે, કાં તો એનું મૂલ્ય બદલાય અથવા તો એની દિશા બદલાય અથવા તો બંને બદલાય. એટલે વેગ બદલાઈ ગયો કે ભાઈ ખાલી વેગના મૂલ્યમાં ફેરફાર થાય અથવા તો ખાલી દિશામાં ફેરફાર થાય અથવા તો બંનેમાં ફેરફાર થાય, તો વેગ બદલાઈ ગયો કે ભાઈ કે ના કહેવાય? તો અહીંયા મૂલ્ય તો અચળીય છે, માત્ર એની દિશા બદલાય છે. એટલે વેગ તો બદલાય એમ જ કહેવાય કે ન બદલાય? અને વેગમાં થતો ફેરફાર એને જ કહેવાય પ્રવેગ. બોલા કે ના? વેગમાં થતો ફેરફાર એને જ શું કહેવાય? પ્રવેગ. તો હું એક ત્રિકોણના સદિશ સરવાળા માટે ત્રિકોણનો જે નિયમ હતો ને એનો આધાર લઉં છું અને એક વસ્તુ તને સમજાવવાની કોશિશ કરું છું. બહુ વ્યવસ્થિત ધ્યાન દીધીને સમજો. તમને સદિશ સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ શું હતો? કે ભાઈ હું તમને એમ કહું કે કોઈ એક સદિશ એ વેક્ટર આ બાજુ છે, આ બીજો સદિશ છે, એમાં મેં એડ કર્યો એટલે મને પરિણામી સદિશ શું મળ્યો? એ વેક્ટર પ્લસ બી વેક્ટર. બોલો, આમાં કઈ ડાઉટ? આ મારો પરિણામી સદિશ છે, રિઝલ્ટન્ટ છે. આ મેં જે એડ કર્યું એ છે, અને આ શું હતો? ઇનિશિયલ, પ્રારંભિક હતો. આ વસ્તુ ખબર પડી? ત્રિકોણનો નિયમ આવી રીતે કામ કરે. હવે અહીંયા જોજો, ઇનિશિયલ કોણ છે? આ વી વેક્ટર. તો એને હું બતાવવાની કોશિશ કરું છું. આ મારા માટે ઇનિશિયલ સદિશ છે, આટલો બધો દૂર તો નથી, આમ છે. આ મારો ઇનિશિયલ સદિશ છે, આ મારો પરિણામી સદિશ છે. કારણ કે આમાં મેં કંઈક એડ કર્યું છે ત્યારે આવું થયું હશે ને? અરે યાર, ના ખબર પડી. આ વી વેક્ટરમાં મેં કંઈક એડ કર્યું હશે, કંઈક ફેરફાર કર્યો તો જ મને આ વિદેશ મેળવ હોય કે નહીં? તો એક વસ્તુ વિચારો, ઇનિશિયલ અને પ્રારંભિક સદિશના બેના પૂછ ભેગા થઈ ગયો. ઇનિશિયલ અને પ્રારંભિક ને બેના પૂછ ભેગા થઈ ગયા, તો આ ઇનિશિયલ છે, આ પ્રારંભિક છે. તો બેના પૂછ ભેગા કરી દો, પ્રારંભિક ની દિશા આ છે,
तो એમાં મે કઈક એડ કર્યો છે ઇનિશિયલ માં કઈક એડ કરો એટલે ઇનિશિયલ ના શીર્ષ ઉપર એડ કરો એનું કુછ મૂકવું પડે કે નહીં તો એ મે કઈ દિશામાં મૂક્યું હશે 100% આ દિશામાં જ મૂક્યું હોય કારણ કે અહીંયા તો બેના શીર્ષ ભેગા થવા જોઈએ ને ભાઈ તો આ જે મે ફેરફાર કર્યો એ કર્યો ડેલ્ટા વી વેક્ટર એ મે શું ફેરફાર કર્યો ડેલ્ટા વી વેક્ટર આ ભેજામાં ગયું તારા ત્રિકોણના નિયમમાં કઈક હતું એમાં મે કઈક એડ કર્યો એટલે મને પરિણામી મળ્યું મારી પાસે પ્રારંભિક છે અને પરિણામી છે તો મે ઊંધું વિચાર્યું કે ભાઈ પ્રારંભિક અને પરિણામીના બેના પૂછ ભેગા થાય આ વસ્તુ યાદ રાખી ચલો ક્લિયર હવે થોડીક વાર પહેલા તમે જે લખ્યું હતું કે ભાઈ એ વેક્ટર હોય જો કારણ કે આગળની થિયરી મારે ભેગા ભેગી ચલાવતી જવી પડે છે એની દિશા ડેલ્ટા વી વેક્ટરની દિશામાં વેગમાં થતો ફેરફાર એ જ પ્રવેગની દિશા આપે વેગમાં થતા ફેરફારની દિશા એ જ પ્રવેગની દિશા હોય કે નહીં તો પ્રવેગની દિશા આ તરફ છે એ વેક્ટર ક્લિયર અને જો મારે પ્રવેગમાં થતો ફેરફાર લખવો હોય અથવા તો પ્રવેગ લખવો હોય મારે તો શું લખવું પડે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો હા કે ના તો વેગમાં થતો ફેરફાર કેટલો છે ડેલ્ટા વી વેક્ટર છેદમાં ડેલ્ટા હવે જો ડેલ્ટા વી વેક્ટરની દિશા કઈ તરફ છે કેન્દ્ર તરફ છે ડેલ્ટા વી વેક્ટરની દિશા કઈ તરફ છે કેન્દ્ર તરફ છે અહીં ડેલ્ટા એ વેક્ટર અને ડેલ્ટા વી વેક્ટર એક જ દિશામાં હશે આ વસ્તુ ખબર પડી કારણ કે સમયગાળો તો અદિશ છે તો બેની દિશા એક જ થવી જોઈએ કે નહીં બટ એ વેક્ટર કેન્દ્ર તરફ હોવાથી આવા પ્રવેગને એ વેક્ટર કેન્દ્ર તરફ હોવાથી આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે ઘણી વખત આની સંજ્ઞા એસી પણ લખેલી હશે અને ખાલી એ લખો તો પણ કઈ વાંધો નથી આ ખબર પડી કે નહીં ડેલ્ટા વી વેક્ટરની દિશા કેન્દ્ર તરફ કેવી રીતે આવી હવે જો આપણી પાસે કેટલી વસ્તુ છે પહેલા તો આર વેક્ટર આર ડેશ વેક્ટર બંનેનું મૂલ્ય આર જેટલું છે વી વેક્ટર અને વી ડેશનું મૂલ્ય આપણે વી જેટલું લખી નાખ્યું આર વેક્ટર અને વી ડેશ વેક્ટર લંબ છે આર ડેશ વેક્ટર અને વી ડેશ વેક્ટર લંબ છે તો હવે વિચારો જોઈએ આનો મારે સ્થાન સદિશમાં થતો ફેરફાર લખવો હોય તો કેવી રીતે લખી શકાય ફોર એક્ઝામ્પલ એક આકૃતિ હું તમને એમ કહું કે ભાઈ પ્રારંભમાં કોઈ સદિશ અહીંયા હતો આર વેક્ટર પછી એ સદિશ અહીંયા પહોંચી ગયો આર ડેશ વેક્ટર તો સ્થાન સદિશમાં થતો ફેરફાર લખવો હોય તો કેવી રીતે લખાય ડેલ્ટા આર લખાય કે નહીં કેવી રીતે કારણ કે પ્રારંભિક હોય એમાં કંઈક મેં એડ કર્યું ડેલ્ટા આર તો એ મને અંતિમ જેટલા મળ્યા કે ન મળ્યા તો ડેલ્ટા આર લખવો હોય તો શું થાય અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક આવી રીતે લખાય કે નહીં તો અંતિમ ક્યાં છે અહીંયા છે પહેલા પ્રારંભિક સ્થાન સદિશ આયા હતો અંતિમ સ્થાન સદિશ આ હતો તો જો મારે સ્થાન સદિશમાં થતો ફેરફાર દર્શાવવો હોય તો મારે આ બે બિંદુને જોડવા પડે સોરી ક્યાં સાઈડમાં ભાઈ આ થઈ ગયો મારા માટે ડેલ્ટા આર વેક્ટર હવે ખબર પડી તને સીધી લાઈન એવી તો જો આર ડેશ અને વી ડેશ લંબ છે આર અને વી લંબ છે આર ડેશ અને વી ડેશ લંબ છે તો ડેલ્ટા આર સીધો છે ડેલ્ટા વી આડો છે તો એ પણ એકબીજાને લંબ થાય કે ના થાય ડેલ્ટા આર વેક્ટર લંબ ડેલ્ટા વી વેક્ટર આ વસ્તુ બેજામાં ગઈ કે ના ગઈ તારા કેન્દ્રગામી પ્રવેગ શા માટે કીધું એ ખબર પડી કે ના પડી હવે આગળ વિચારીએ હવે જો આ સમયગાળો હું નાનો 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 કરતો જાઉં એ થોડીક પછી ચાલો સમયગાળો નાનો પછી કરીએ હવે આને નામ આપી દઈએ આપણે આ શું હતું પી આ બિંદુ કયું હતું ક્યુ સોરી ક્યુ છે તો આ કેન્દ્ર નામ આપી દઈએ ઓ તો એક ત્રિકોણ મારી પાસે મળ્યો છે ત્રિકોણ ઓ પી ક્યુ તારી જાણ ખાલી ખાતર મેં બનાવી દઉં આવી રીતે છે આ શું છે આર ડેશ છે આ શું છે ડેલ્ટા આર ડેશ છે આર ડેશ છે ક્લિયર અને બીજો ત્રિકોણ નામ આપી દો અહીંયા એ બી અને સી અને ત્રિકોણ એ બી સી તમે વિચારો તો એ ત્રિકોણ આવી રીતે છે અહીંયા વી ડેશ છે અહીંયા વી છે અને અહીંયા ડેલ્ટા વી ડેશ છે ડેલ્ટા વી છે ક્લિયર આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ થાય કે ના થાય આ બંને ત્રિકોણ એકબીજાને કેવા છે સમરૂપ ત્રિકોણ હોય તો હવે વિચારજો શું થાય
तो डेल्टा वी डेश અને આર ડેશ પરસ્પર લંબ છે કે નહીં તો આના છેદમાં હું આ લખું છું ડેલ્ટા વી વેક્ટર ના છેદમાં ડેલ્ટા આર વેક્ટર લખું છું ઇઝ ઇક્વલ ટુ જો હું પ્રારંભિક સદિશ લખું તો વી તો વી ને લંબ કોણ છે આર તો એ મારે લખવું પડે કે ન લખવું પડે અરે યાર તને ના ખબર પડી डेल्टा वी ना छेद में डेल्टा आर वेक्टर लिखा आने जे लंब तो ये लिखो तो प्रारंभिक सदिश वी लखो हो तो आर लखाए वी डेश लखो हो तो आर डेश लखाए आटली तो खबर पड़े के न पड़े तो अहीं थी मने डेल्टा वी नो कीमत मळी डेल्टा वी वेक्टर नी कीमत केटली आवशे वी वेक्टर बाय आर वेक्टर इनटू डेल्टा आर वेक्टर जो मूल्य सहित लखवानी वात करू जो हूं डेल्टा वी वेक्टर नु मूल्य लखवा जाऊं तो वी वेक्टर नु मूल्य केटलू छे मूल्य लखो तो वी वेक्टर नु मूल्य लखवू पड़े मारे वी आर वेक्टर नु मूल्य लखवू पड़े मारे आर अने डेल्टा आर वेक्टर तो मने खबर छे आ फॉर्म्यूला छे हुं अहीं लखी नाखुं छुं आ इक्वेशन एक छे इक्वेशन बे छे जो भाई आपणी पासे शीखवा माटे स्टाइल आखी अलग छे टेक्स्टबुक में सेम टू सेम हो एवुं जरूरी नथी બધી લાઈનમાં ચાલે એ પણ જરૂરી નથી તમને કેવી રીતે સમજાય છે એ રીતે ચાલવાનું છે આપણે તો એ વેક્ટર મારે લખવું હોય એનું મૂલ્ય કારણ કે હવે તો હું ડેલ્ટા વી વેક્ટરનું મૂલ્ય લખું છું તો અહીંયા મૂલ્ય લખવું હોય મારે તો ડેલ્ટા વી વેક્ટર બાય ડેલ્ટા ટી લખાય અને ડેલ્ટા વી દેખાયને કેટલા લખી નાખું વી બાય આર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ક્લિયર હવે સમયગાળો નાનો લખી નાખીએ જો સમયગાળો સૂક્ષ્મ હોય જો સમયગાળો सूक्ष्म हो तो आ डेल्टा आर बाय डेल्टा टी छे एमां तमे लिमिट लखो के न लखो लिमिट डेल्टा टी टेन्स टू जीरो समयगाळो खूब नानो 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 थतो जाय तो आ डेल्टा आर बाय डेल्टा टी छे एना बराबर डी आर बाय डी टी लखाय के न लखाय अने डी आर बाय डी टी डी आर छे ए स्थान सदिश छे अच्छा तो स्थानांतर तमे लखी नाखो तो डी आर बाय डी टी ने वेग कहेवाय अरे यार डी एक्स बाय डी टी ने वेग कहेता था एक्स ने बदले आर सन ने यूज करेली छे आ स्थानांतर छे रेखीय स्थानांतर छे के ना थियो तो ए ने हूं मूकी दू क्या आ आया तो ए नु मूल्य शुं थई जशे v स्क्वायर बाय आर आना बराबर आर लखी दे तो आ थई गयो प्रवेग नु सूत्र अने क्यो प्रवेग थियो आ केंद्रगामी प्रवेग अने जो આ તો મેં જસ્ટ ખાલી એઝ અ થિયરી તને સમજાવી દીધું ખરેખર જો આકૃતિમાં સમજવું હોય ને તો આ સમયગાળો નાનો નાનો કરતો જવાનો પેલા આ આટલું સ્થાનાંતર સમયગાળો હતો ને હવે ઓછું સ્થાન સમયગાળો આપો એટલે કોણ અહીંયા પહોંચે હું આકૃતિ દોરીને સમજાવું ટેક્સ્ટબુકમાં આપેલી જ છે બીજી આકૃતિ માનો કે પી બિંદુ અહીંયા હતું નવું બિંદુ પી ડેશ છે અહીંયા છે તો આ આપણું સેન્ટર સાંભળજો આ આર વેક્ટરની દિશા આ વી વેક્ટરની દિશા આ આર ડેશ વેક્ટરની દિશા આ વી ડેશ વેક્ટરની દિશા પછી અહીંથી આકૃતિ બનાવો તમે એટલે હું આકૃતિ આ આકૃતિ છે ને લાઈન અહીં બનાવી નાખું છું આ દિશામાં એટલે પહેલો સદિશ આ બાજુ થયો બીજો સદિશ અહીંયા થયો આ તો પરિણામી સદિશ થયો ને ભાઈ આ તો પરિણામી સદિશ છે તો તમે કંઈક એડ કર્યો એમાં ડેલ્ટા વી વેક્ટર તો આ જે લાઈન છે ને એ ડેલ્ટા વી વેક્ટરની લાઈન એવી જોયું મારી પાસે જગ્યા નથી એટલે આકૃતિ અહીં બનાવી તો ડેલ્ટા વી વેક્ટર કેન્દ્ર તરફ જ આવ્યો જોયો ફરીથી એ તો કેન્દ્ર તરફ જ આવે હવે જો સમયગાળો એકદમ નાનો 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 કરતા જાય એકદમ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 બે બાજુબાજુમાં એકદમ લખી નાખીએ બે બાજુબાજુમાં એકદમ લખી નાખીએ બંને બાજુબાજુમાં લખી નાખીએ તો વેગની દિશા આ રીતે તમે દર્શાવો આ થઈ ગયો એનો સ્થાન સદિશ આર વેક્ટર ગણો કે આર ડેશ વેક્ટર બધું એક જ દિશામાં છે વી ગણો કે વી ડેશ વેક્ટર ગણો બંને એક જ દિશામાં તો પ્રવેગની દિશા તો કેન્દ્ર તરફ જ જવાની છે કે નહીં પ્રવેગની દિશા તો કેન્દ્ર તરફ જ જવાની છે કે જો આનો તમને એક સરસ મજાનો એક્ઝામ્પલ આપો તારા મગજમાં બેસી જશે કોઈ પણ એમ દળનો કોણ છે ફોર એક્ઝામ્પલ આ માનો કે રિક્ષા છે એક મસ્ત એક્ઝામ્પલ આપો આ તો ખબર પડી કે ના પડી આ વસ્તુ ખબર પડી સમય ગયો નાનો 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 કરતા ગયા પેલા સમજી લે આખી થિયરી પેલા પૂરી કરી દે પછી એક્ઝામ્પલ આપો હવે તમે વિચારો અહીંયા વેગમાનના ફેરફારની દિશા બદલે છે કારણ કે જો અહીંયા ડેલ્ટા વીની દિશા આ બાજુ આવી અહીંયા ડેલ્ટા વીની દિશા આ બાજુ આવી તો દરેક બિંદુએ ડેલ્ટા વીની દિશા બદલતી જશે શા માટે કારણ કે સમયનો ફેરફાર તમે વધઘટ કરો તો ડેલ્ટા વીની દિશા બદલે છે પરંતુ એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી કઈ
પ્રવેગની દિશા તો કેન્દ્ર તરફ જ રહે છે, જોવો તમે પ્રવેગની દિશા તો કેન્દ્ર તરફ જ રહે છે, ભલે ડાયરેક્શન બદલે, અહીંયા આ ડાયરેક્શનમાં હતી, અહીંયા આ ડાયરેક્શનમાં હતી, અહીંયા આ ડાયરેક્શનમાં છે, અહીંયા આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે, દિશા તો કેન્દ્ર તરફ જ જાઓ, તમે ગમે તે ગલીમાંથી જાઓ, જવાનું તો કેન્દ્ર તરફ જ છે, પેજામાં જાય, કારણ કે અહીંયા જો વી અચળ છે, વેગનું મૂલ્ય અચળ છે, ત્રિજ્યા અચળ છે, પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે પરંતુ એની દિશા બદલાતી રહેશે. અરે યાર, વી અચળ છે અને આર અચળ છે, તો પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે, પ્રવેગની દિશા બદલાતી રહેશે. તો આ પેલું ફોર્મ્યુલા મને તને સાબિતી આવડે કે ન આવડે એની સાથે કઈ લેવા દેવા નથી, પણ તને એ બરાબર એમ વિશ કરો પણ આર આવડતું હોવું જોઈએ. આ તારે ભેજામાં ગયું. હવે હું તને જે એક્ઝામ્પલની વાત કરતો હતો, તો જ્યાં જ્યાં પ્રવેગ હોય જ્યાં જ્યાં પ્રવેગ ત્યાં ત્યાં બળ, જ્યાં જ્યાં પ્રવેગ ત્યાં ત્યાં બળ, તો કેન્દ્ર તરફ પ્રવેગ કેટલો છે? એફ. તો કેન્દ્ર તરફ બળ કેટલું લાગે? એફ બરાબર એમ એ અનુસાર એમ વી સ્ક્વેર અપોન આર. આ કેન્દ્રગામી બળનું ફોર્મ્યુલા છે, યાદ રાખજે. અત્યારે યાદ નથી તો કઈ નહીં, આજે એની કઈ જરૂર નથી, પણ ઇન ફ્યુચર જરૂર પડશે, ત્યારે હું ફરીથી સાબિત કરાવીશ, ડોન્ટ વરી. કેન્દ્રગામી પ્રવેગ વી સ્ક્વેર બાય આર, તો કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર અપોન આર, કારણ કે પ્રવેગને દળ વડે ગુણી નાખવાના. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે આ રસ્તો આપણો આવી રીતે ટર્ન મારે છે, અહીંયા એક રિક્ષા વાળો આપણે રિક્ષા છે, એનું સ્ટેરિંગ છે, ડ્રાઈવરની સીટ છે, છકડો રિક્ષા. હવે ઇમેજિન કરજે, રિક્ષા જયારે આવી રીતે ટર્ન મારે, રિક્ષા જયારે ટર્ન મારતી હશે ત્યારે આ રોડ નું જે સેન્ટર આવી રીતે આવતું, જે ગોળાકાઈ નું સેન્ટર આવતું હશે, એના તરફ પ્રવેગ આવે કે ન આવે? આ બાજુ ખબર છે, રિક્ષા જયારે ટર્ન મારતી હશે ત્યારે એનો કેન્દ્રગામી પ્રવેગ આ બાજુ આવશે કે નહીં આવે? પ્રવેગ તો હંમેશા કેન્દ્ર તરફ જ હોય કે નહીં? વર્તુળાકાર ગતિ કરતો એટલે પ્રવેગ ક્યાં આવે? કેન્દ્ર તરફ આવે. આ વસ્તુ તો ખબર પડી કે નહીં? તો આ દિશામાં બળ પણ લાગતું હશે કે નહીં? એ કેટલું લાગે? તો કે એમ વી સ્ક્વેર અપોન આર. ક્યાંથી એવું? તો કે એફ બરાબર એમ એ પરથી. એટલે હવે હું તમે જે કહો ને, તમે ઘણી વખત ફીલ કર્યો છે અથવા તમે કરશો, તમારે ઓટો રિક્ષામાં જવાનું કે છકડો રિક્ષામાં જવાનું કે ફોર વ્હીલમાં જવાનું, વોટેવર, ગાડી ધીમી ન કરે તો વસ્તુ પોસિબલ છે, વધારે ધીમી ન કરે તો જ પોસિબલ છે. ધીમી કરીને ટર્ન લઈએ તો બહુ વાંધો ખબર ન પડે. માનો કે રિક્ષાવાળા હોય એ ફટાફટ ટર્ન લેવા જાય, રિક્ષાવાળા ફટાફટ ટર્ન લેવા જાય તો આપણે છે ને નમી જઈએ. અથવા માનો કે ડ્રાઈવરની બાજુમાં તમે બેઠા હોય ઓટો રિક્ષામાં, તો તમે ડ્રાઈવરની માથે ચડી જાઓ. આવું ફીલ થાય કે નથી થતું? થાય છે કે નથી થતું? ઘણી વખત મોટો ટર્ન હોય ને ગાડી તમારી ફોર વ્હીલ 100 ની સ્પીડે ટર્ન લઈ લે તો તમે પણ નમી જાઓ. અને કઈ તરફ નમશો એ પણ તને કહું, તમે હંમેશા કેન્દ્ર તરફ જ નમશો. ટર્ન આમ મારતો હોય તેનું કેન્દ્ર અહીંયા હોય, ટર્ન આમ મારતો હોય તેનું કેન્દ્ર અહીંયા હોય. સર્કલ પૂરું કરો તો કેન્દ્ર મળે ને ભાઈ, ભેજામાં જાય છે, કારણ કે કેન્દ્રગામી પ્રવેગ ઉદ્ભવે, અને કેન્દ્રગામી પ્રવેગ ઉદ્ભવે એટલે કેન્દ્રગામી ત્યાં બળ હોય અને હોય જ, અને તમારે બળની દિશામાં ગતિ કરવી જ પડે. ભેજામાં જાય છે કે નથી જતું? આવું થાય છે. ફોર વ્હીલ પલટી શા માટે મારી જાય? કારણ કે 100 ની સ્પીડે ટર્ન લેવા જાય, અને ફોર વ્હીલ જો એમાં એવું બધી હાઈ ફાઈ ક્વોલિટી વાળી ફોર વ્હીલ ના હોય કે જે રોલિંગ ને બેલેન્સ કરી શકે, તો પલટી પણ મારી જાય. થઈ ગયું કે નહીં? શા માટે પલટી મારે? કારણ કે એની પાસે કેન્દ્રગામી પ્રવેગ છે હોય જ, કારણ કે વર્તુળાકાર ગતિ છે, વેગનું મૂલ્ય ઘટાડો તો પ્રવેગ ઓછો લાગે, તો બળ ઓછું લાગે. ત્રિજ્યા તો ફિક્સ જ છે કે નહીં રોડની? વેગ વધારે હોય તો પ્રવેગ વધારે ઉદભવે, પ્રવેગ વધારે ઉદભવે તો બળ વધારે ઉદભવે. બોલા કે નહીં? વેગ ઓછો રાખો, ધીમે ધીમે બ્રેક મારી મારીને ટર્ન લ્યો તો વેગનું મૂલ્ય ઘટે, એટલે વર્ગ છે પાછો, એટલે પ્રવેગ તો ઘટવાનો છે. પ્રવેગ ઘટે એટલે બળ ઘટે, અને તમે પલટી મારવાની શક્યતા તમારી ઘટી જાય. મારે આ બધી વસ્તુ પરથી તમને એક ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, એફ બરાબર વીસ એ બરાબર વીસ સ્ક્વેર અપોન આર, અને કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રગામી બળ એમ વીસ સ્ક્વેર અપોન આર. ચલો ક્લિયર? હવે આમાંથી આગળ ચલાવું છું. એક મારે સંબંધ જોઈએ છે વી અને ઓમેગા વચ્ચેનો, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ તમને સાબિત કરાવી દો, પછી એક ફોર્મ્યુલા ખાલી યાદ કરાવી દઈશ. વી અને ઓમેગા વચ્ચેનો સંબંધ પહેલા મેળવી લઈએ. તો પહેલા આ ચેકી નાખું છું. હવે આ થિયરી તો સાબિત થઈ ગઈ છે, ઘણું બધું સમજાઈ ગયું છે. હવે એક ફોર્મ્યુલા આવી ગયું તો આપણી પાસે, એ અહીં લખી નાખું છું. એ બરાબર વી સ્ક્વેર બાય આર, અને એમ વડે મલ્ટીપ્લાય કરી નાખો તો બોડી થાય. હવે આપણે જોઈએ છે રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ. કોણીય વેગ તો ખબર ને, કોણીય વેગ ખબર ને ભાઈ?
d theta by dt થોડી વાર પહેલા કર્યું અને રેખીય વેગ શું છે dx by dt લખો dr by dt લખો વોટએવર તને જે મજા આવે તે જસ્ટ યાદ કરો અહીંયા એની કંઈ જરૂર નથી જસ્ટ આ તમે ખાલી યાદ કરે એ ફોર્મ્યુલા હવે જો મારે રેખીય વેગ આ કિસ્સામાં લખવો હોય વેગ બરાબર શું થશે અથવા તો રેખીય ઝડપ મારે લખવી હોય વેગ બોલો કે ઝડપ બોલો મૂલ્ય વાત કરીશ તો ઝડપ લખીશ તો રેખીય ઝડપ જો મારે લખવી હોય તો મારે શું લખવું પડે પથ લંબાઈના છેદમાં સમયગાળો બોલા કે ના હવે અહીંથી અહીંયા સુધી પહોંચ્યો તો પથ લંબાઈ કેટલી ગઈપી તો કે ચાપ પીક્યુ જેટલી અને હા કે ના ભાઈ અને સમયગાળો કેટલો લઈ ગયો માનો કે ડેલ્ટા ટી લઈ ગયો તો રેખીય જ્યારે v બરાબર લખવું હોય તારે અને ચાપ પીક્યુ લખવું હોય તો ચાપ પીક્યુ બરાબર શું લખાય ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા અરે યાર ના ખબર પડી ચાપ બરાબર શું થશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા તો ત્રિજ્યા છે મારી કેપિટલ આર ખૂણો છે ડેલ્ટા થીટા અને ડેલ્ટા ટી આ એક ફોર્મ્યુલા આવી ગયો આપને ખબર છે જેવી રીતે રેખીય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય હોય તો કોણીય વેગ બરાબર શું થાય કોણીય વેગ બરાબર શું થાય થોડીક વાર પહેલા શીખવાડ્યું હતું કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો તો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર કેટલું છે અહીંયા મુંડી કેટલી ફેરી છે આપણી ડેલ્ટા થીટા જેટલી તો કોણીય વેગની સંજ્ઞા લખી નાખો ઓમેગા તો વી બરાબર આર ઓમેગા આ રિલેશન આવી ગયું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આવી ગયો ભેજા માંગ્યું હવે હજી નવા નવા ઘણા બધા ફોર્મ્યુલા બનાવી શકો પ્રવેગ બરાબર એ બરાબર શું હતું વી સ્ક્વેર બાય આર અહીંથી વી ની કિંમત મૂકો તો શું થશે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બરાબર એકાકાર કેન્સલ આર ઓમેગા સ્ક્વેર એક આ ફોર્મ્યુલા થઈ ગયો ભેજા મજા આવી ઘણી બધી રીતે તમે અલગ 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 ફોર્મ્યુલા સાબિત કરી શકો ક્લિયર છે હવે જો મારે એ બરાબર વી બાય ટી લખવા હોય તો લખી શકું એ બરાબર વી બાય ટી લખવા હોય તો લખી શકું વી બરાબર શું થાય આર ઓમેગા બાય ટી અને ઓમેગા બાય ટી છે કોણીય વેગના છેદમાં કોણીય સમયગાળો તો કોણીય પ્રવેગ લખી શકું કે ન લખી શકું જ્યાં આલ્ફા શું છે અરે યાર નતર નથી ખબર પડતી એ બરાબર વી બાય ટી અથવા ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી લખો ચાલો અહીં શું થશે ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી ને કોણીય પ્રવેગ કહેવાય કે ન કહેવાય તો આ કોણીય પ્રવેગ નું સૂત્ર લખવું હોય તારે તો એ બાય આર લોટ્સ ઓફ ફોર્મ્યુલા અહીંયા તને મેં સાબિત કરાવી દીધા છે મને તને થિયરી આખી નહીં આવડતી હોય તો ચાલશે ખાલી પેલી ફિગર તો મગજમાં રહેશે કે નહીં લે પેલી ફિગર મગજમાં લે અને આટલા ફોર્મ્યુલા તને યાદ રાખવાના છે બધા ફોર્મ્યુલા મેં સાબિત કરી દીધા છે ફરી એક વખત રિવિઝન કરાવી દઉં ખાલી હું મારે તારી પાસે કેટલી વસ્તુઓ કામની છે તો પેલા તને ખબર હોવી જોઈએ નિયમિત વર્તુળાકાર ગતિ હોય ને હવે હું તને એકદમ શોર્ટમાં બધું કહેવા જાઉં છું વીનું મૂલ્ય અચળ હોય માત્ર દિશા બદલે આ વસ્તુ ક્લિયર આકૃતિ તને કોઈ બનાવવાનું કહે તો તારા મગજમાં ફટ 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 લાઈટ થઈ જવી જોઈએ આ કોઈ પ્રારંભિક સ્થાન સદિશ છે આર વેક્ટર અને એ બિંદુ એનો વેગ થશે વી વેક્ટર આર વેક્ટર અને વી વેક્ટર પરસ્પર લંબ હોય અમુક સમયના સ્થાનાંતર પછી માનો કે કણ પી ડેશ બિંદુએ માનો કે પહોંચી જાય તો એનો સ્થાન સદિશ છે આર ડેશ વેક્ટર તો તે બિંદુએ વેગ જોતો હોય તો એ બિંદુએ સ્પર્શકની દિશામાં હોય અહીંયા વેગનું મૂલ્ય સમાન છે એટલે વી નું મૂલ્ય લખો વી ડેશ નું મૂલ્ય લખો તો એ વેગ જેટલું લખી શકે સ્થાન સદિશ છે એ ત્રિજ્યા જેટલો છે આ થઈ ગયું સ્થાન સદિશમાં થતો ફેરફાર અને જો આના પરથી આકૃતિ બનાવી તો બનાવી શકો આ પ્રારંભિક સદિશ આ અંતિમ સદિશ તો એમાં મેં કંઈક નાખ્યું એ નાખ્યું ડેલ્ટા વી નાખ્યા ડેલ્ટા વી ની દિશા હોય એ જ પ્રવેગની દિશા હોય અને પ્રવેગનું મૂલ્ય થાય વી સ્ક્વેર બાય આર બટ હજી એક ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ વી બરાબર આર ઓમેગા આ તો બારમામાં આવશે આ બધા ફોર્મ્યુલા બારમામાં પણ આવશે વી બરાબર આર ઓમેગા મૂકો એક ફોર્મ્યુલા યાદ હશે તો આના પરથી ફોર્મ્યુલા બનશે આર ઓમેગા સ્ક્વેર ક્લિયર
પછી આ ફોર્મ્યુલા યાદ રાખો, રાખી શકો a બરાબર r આલ્ફા પણ થાય, a બરાબર r આલ્ફા પણ થાય. બીજી એક વસ્તુ તને સાઈડમાં લખતો જાઓ, ઓમેગા છે એ બીજું કઈ નથી d થીટા બાય dt છે. કોણીય પ્રવેગ, તત્કાલીન કોણીય પ્રવેગ લખો હોય તો થોડો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t લખો, અને આલ્ફા છે એ બીજું કઈ નથી d ઓમેગા બાય dt છે, અથવા તો d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર છે. કઈ નવું છે નહીં, ભેજામાં જાય છે. તો કેન્દ્રગામી પ્રવેગ લખ, કેન્દ્રગામી બોડી લખવું હોય તો એમ વી સ્ક્વેર બાય આર લખી શકાય, અથવા તો વી દેખાય ને આર ઓમેગા મૂકો, એકક આર કેન્સલ થશે, એમ આર ઓમેગા સ્ક્વેર થશે. મારે આટલું જોઈએ તારી માહિતી ખાલી, બાકી આમાંથી કાંઈ નથી જોતું. હવે હેપી, ક્લિયર? થિયરી એક વખત પ્રેક્ટિસ કરનાવજો, બાકી આ ફોર્મ્યુલા તને આવડતા હોવા જોઈએ. હવે એના દાખલા કરાવું છું. જો ઉદાહરણ નંબર 4.10 પહેલા જોઈએ. એ પહેલા કેટલા ફોર્મ્યુલા હતા એ બધા જ ફોર્મ્યુલા ફરીથી એક વખત લખી દો, કારણ કે ફોર્મ્યુલા જ ઇમ્પોર્ટન્ટ છે, બાકી એક પણ વસ્તુ નહીં યાદ હશે તો ચાલશે. એ બરાબર વી સ્ક્વેર અપોન આર, અને આનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વી બરાબર આર ઓમેગા લખો તો આનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજી એક વસ્તુ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. હવે ઓમેગા છે એ તો શું છે, થીટા બાય ટી લખો તો ડી થીટા બાય ડી ટી લખો, વોટ એવર. તો થીટા તમે હંમેશા કેમાં માપો? રેડિયનમાં માપો. થીટા કેમાં માપો? રેડિયનમાં. તો ઓમેગાનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. જો અહીંયા એ જ વસ્તુ મેં કરેલી હતી, વી હતા અને હું ફરીથી બતાવું, વી દેખાય ને આર ઓમેગા, આરનો એકમ મીટર, ઓમેગાનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. અને રેડિયન કંઈ લખવાની જરૂર હોય નહીં, ખાલી તમે પર સેકન્ડ લખો તો પણ ચાલશે, રેડિયન પર સેકન્ડ લખો તો પણ ચાલશે. લખવું પડે રેડિયન પર સેકન્ડ, પણ તમને ખબર છે જ્યારે રેડિયન હોય ત્યારે એકમ કન્સિડર આપણે કરતા નથી. બીજી વસ્તુ, આલ્ફા બરાબર શું થશે? ડી ઓમેગા બાય ડીટી. તો આનો એકમ શું થશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. એ કઈ ફોર્મ્યુલા ભૂલાય છે? એ બરાબર આ મૂકી દો તો આર ઓમેગા સ્ક્વેર થશે. આનો એકમ શું થશે? આનો મીટર, આનો રેડિયન સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો લખાય તો ખાલી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, રેડિયન સ્ક્વેર લખવાની જરૂર છે નહીં. ફાઇનલ એકમમાં લખો તો કંઈ ફરક પડે નહીં. ચલો ઉદાહરણ નંબર 4.10 જુઓ. હવે તમે રેફરન્સ બુક સોલ્વ કરતા હશો ને તો આ ચેપ્ટર અલગથી આપેલું હોય, સર્ક્યુલર મોશનનું ચેપ્ટર અલગ હોય. સમતલમાં ગતિ ખરેખર પ્રક્ષિપ્ત ગતિ લગીને જ આપેલું હોય, પછીનો ટોપિક છે આખો સર્ક્યુલર મોશનનો છે. આપણી ટેક્સ્ટબુકમાં બહુ નાનું એવું સર્ક્યુલર મોશન આપેલું છે. હું આ ટોપિક એક બે દિવસ બે લેક્ચર લગીને ચલાવીશ એટલે તમને ખબર પડશે કે આમાં ઘણી બધી વસ્તુ વધારાની આવવાની છે. એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. એક ખાંચમાં ફસાઈ જાય છે, એની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. આનો મતલબ સમજવા જેવો છે, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. અહીંથી હું તને હજી એક ફોર્મ્યુલા બનાવીને દઈશ. જંતુની કોણીય ઝડપ ઓમેગા, રેખીય ઝડપ વી, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે અને એનું મૂલ્ય, આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. હવે જો એક નવો ફોર્મ્યુલા તને બનાવી દઉં. કોઈ કણ છે, આર ત્રિજ્યાના માર્ગ પર વી વેગથી ગતિ કરે તો એક પરિભ્રમણ દરમિયાન, સાંભળજો, એક પરિભ્રમણ દરમિયાન કપાયેલ અંતર કેટલું થાય? એક પરિભ્રમણ પૂર્ણ કરે તો પરિઘ જેટલું અંતર કાપે કે નહીં, એને કહેવાય 2πr. અને તે માટે લાગતો સમયગાળો, અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એટલે એને જ કહેવાય આવર્તકાળ, એની સંજ્ઞા છે કેપિટલ ટી. હા કે ના? તો વેગ બરાબર લખવું હોય મારે તો અંતરના છેદમાં સમય લખું, તો અંતર કેટલું થયું? 2πr છેદમાં ટી. ક્લિયર? બટ વી બરાબર આર ઓમેગા પણ થાય કે નહીં? બે ફોર્મ્યુલા સરખાવી દો તો આર ઓમેગા બરાબર 2πr બાય ટી, બે બાજુ ટી આર આર કેન્સલ થયા તો ઓમેગા બરાબર 2π બાય ટી. અથવા તો તમે એમ લખી શકો ટી બરાબર 2π બાય ઓમેગા. આ ફોર્મ્યુલા 2-4 વખત હજી આપણે આવવાનું છે અલગ અલગ ચેપ્ટરમાં. ઓમેગા બરાબર 2π બાય ટી, તો ઓમેગાના બે ફોર્મ્યુલા થયા. ડી થીટા બાય ડીટી પણ તમે કહી શકો, ઓમેગા બરાબર 2π બાય ટી પણ કહી શકો. આ આવર્તકાળના સ્વરૂપમાં ફોર્મ્યુલા થયું, અને આનો એકમ શું થશે?
ઉપર એંગલ છે એ રેડિયનમાં લખશું આપણે અને નીચે છે સમયગાળો એટલે કે સેકન્ડ. આ વસ્તુ ભેજામાં ગઈ કે ના ગઈ? આ એક ફોર્મ્યુલા પણ તમારે લખવાનું છે, એની સાથે એડ કરી દે. આટલું જ તમારા માટે કામનું છે. એની દિશા કઈ તરફ હોય એ લખી નાખો, કેન્દ્ર તરફ દિશા હોય એની. આના પરથી બળ લખવું તો એફ બરાબર એમ, એ પરથી તમે બળ લખી શકો. ચાલો તો પેલામાં પેલો ક્વેશ્ચન છે ઓમેગા. તો મારે આવર્તકાળ ફાઇન્ડ કરવો પડે. હવે જો આવર્તકાળ કોને કહેવાય? એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય. હવે સાત પરિભ્રમણ કરવા માટે 100 સેકન્ડ લાગે, તો એક પરિભ્રમણ કરવા માટે કેટલી સેકન્ડ લાગે? અને એક પરિભ્રમણ કરવા માટે જે સેકન્ડ લાગે એને જ કહેવાય આવર્તકાળ. તો કેટલો થશે? 100/7 સેકન્ડ. આ થઈ ગયો આવર્તકાળ, આવી ગયો. આવર્તકાળનો મતલબ શું થાય? એક પરિભ્રમણ માટે લાગતો સમય. તો પેલો પેલો કેસ છે આપણો ઓમેગા. તો ઓમેગા બરાબર ડાયરેક્ટ લખી નાખો 2π/T. આ ફોર્મ્યુલા જ છે કે નહીં? હમણાં કરાવ્યું હજી તો એ પાઈ દેખાય ને, 180 નહીં મૂકવાના, 3.14 મૂકવાના. શા માટે? કારણ કે રેડિયનમાં મૂકવાના છે. પાઈ બરાબર 180 છે એ ડિગ્રીમાં છે, અને પાઈ બરાબર 3.14 લખો તો એ રેડિયનમાં છે. અને આવર્તકાળ કેટલો આવ્યો? 100/7, છેદનો છેદ ક્યાં આવી ગયો? ઉપર. 3.14 × 6.28 ગુણ્યા 7 એટલે આનો જવાબ કરશો ને એટલે આવશે તમારે. અથવા તો આમ લખી નાખો, 3.14 ને બદલે 22/7 લખી નાખો. ચાલો તો 7 કેન્સલ, 22 × 44/100.44 એકમ બોલો ભાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. ભૂલાય નહીં ઓમેગા નો એકમ શીખવાયો ને, 44 રેડિયન પ્રતિ સેકન્ડ. હવે વાત આવી વી ની, તો વી બરાબર આર ઓમેગા. ડાયરેક્ટ ફોર્મ્યુલા આર દેખાય ને કેટલા લખશો આપણે? 12 સેન્ટીમીટર બોલે તો 0.12 મીટર, અને ઓમેગા દેખાય ને 0.44. આને તમે સોલ્વ કરો એટલે જવાબ આવે 5. એમનો ખબર પડતી હોય તો આનો જવાબ શું આવશે એટલે ગુણાકાર કરો. 12 × 44, 12 × 48 = 8 + 4, 12 × 48 = 52. કેટલા મીંડા છે? 1, 2, 3, 4. તો 0.0528 મીટર પ્રતિ સેકન્ડ. અને 100 વડે ગુણ નાખો તો સેન્ટીમીટરમાં થઈ જાય. ક્લિયર? અને શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? નહીં, કારણ કે વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનો દરેક વખતે પ્રવેગની દિશા બદલાતી જાય. જો કેન્દ્ર તરફ છે, અલગ અલગ ગલીમાંથી આવતો છે, ભલે છે કેન્દ્ર તરફ જ, પરંતુ દિશા બદલાય છે. એટલે લખજો અહીંયા કે પ્રવેગ વર્તુળાકાર પથના કેન્દ્ર તરફ છે અહીં, પરંતુ દરેક બિંદુએ પ્રવેગની દિશા બદલાય છે. એટલે પ્રવેગ અચળ સદિશ નથી. દરેક બિંદુએ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ છે, પરંતુ દિશા બદલાય છે એટલે અચળ સદિશ નથી. જો એનું મૂલ્ય લખવું હોય તો તમે, તમારી પાસે ઘણા બધા ફોર્મ્યુલા છે, એ બરાબર આર ઓમેગા સ્ક્વેર યુઝ કરો તો પણ મળશે, અથવા એ બરાબર V²/R સમીકરણ યુઝ કરો તો પણ મળશે. માનો કે આર ઓમેગા યુઝ કરું તો 0.12, અને ઓમેગા કેટલા છે? આ રીતે કરશો તો પણ જવાબ સેમ જ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. અને V²નો ફોર્મ્યુલા યુઝ કરશો તો મીટર પ્રતિ સેકન્ડ વાળો યુઝ કરો, 0.0528² / 0.12, બંને કિસ્સામાં જવાબ સેમ જ આવશે. ચલો હવે આવા દાખલામાં કોઈ પ્રોબ્લેમ આવશે, આવા દાખલા IMP છે પૂછાવા માટે, એકદમ ઈઝી. ક્લિયર? હવે આના જેવો દાખલો સ્વાધ્યાયમાં 4.17મો છે. 4.17 સ્વાધ્યાયનો ચાલો એમાં તમને શું કીધું? 80 સેન્ટીમીટર લાંબા દોરડાના એક છેડે પથ્થર બાંધેલ છે. દોરીની લંબાઈ હોય એ જ પથ્થરની ત્રિજ્યા થઈ જાય, સોરી વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થઈ જાય કે નહીં? આમ ફેરવવાના હોય ને. ક્લિયર? તો ત્રિજ્યા કેટલી આપેલી છે આપણે? 0.8 મીટર. 80 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરી નાખ્યા. તેને અચળ ઝડપથી સમસ્થિતિ જ વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે. અચળ ઝડપથી ફેરવે તો જ આ બધે સૂત્ર લાગે. હો કારણ કે નિયમિત વર્તુળાકાર ગતિ તો જ કહેવાય. 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ. તો આવર્તકાળ કોને કહેવાય? એક પરિભ્રમણ માટે લાગતો સમય.
તો 14 પરિભ્રમણ માટે 25 સેકન્ડ, તો એક પરિભ્રમણ માટે કેટલો સેકન્ડ લાગે? 25 ના છેદમાં 14 સેકન્ડ. આ વધકા મળી ગયો. તો પ્રવેગના માનનું, પ્રવેગનું મૂલ્ય અને દિશા એટલે કાંઈ છે આ દાખલામાં? તો પ્રવેગનું મૂલ્ય શું થાય? એ બરાબર આર ઓમેગા સ્ક્વેર. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ લખો તો પણ ચાલે, જો નો યાદ આવતું હોય કાંઈ તો એક જ ફોર્મ્યુલા યાદ આવે, વી સ્ક્વેર બાય આર. વી દેખાયને આર ઓમેગા મૂકો, અલ્ટિમેટલી છેલ્લે જવાબ તો રહી જવાનો છે. ઓમેગા દેખાય ને લખી નાખો 2π/T નો સ્ક્વેર, હા કે ના? કઈ છે જ નહીં ભાઈ, ખાલી ફોર્મ્યુલાની રમત છે. થિયરી તો ભૂલી જ જાવ, સમજી જ લો તમે. આ થઈ ગયા 4π² છેદમાં T² 4 ના 4 પાઈ દેખાય, 3.14 નો સ્ક્વેર. આર દેખાય 0.8 અને T² તો છેદમાં 25×25 લખી નાખું, ઉપર લખી નાખું 14×14. ખબર પડી? અને આને તમે સોલ્વ કરો એટલે જવાબ આવશે 9.9 સમથિંગ આવશે. કેટલું આવશે? 9.9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને પ્રવેગની દિશા કઈ તરફ હોય? કઈ તરફ હોય? કેન્દ્ર તરફ. આમાં ક્યાં ક્યાં અઘરું છે? એટલે એકદમ ઈઝી છે, ખાલી સમીકરણની ગેમ છે. અને પછીનો જુઓ, એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. 18×95 એટલે 50 થઈ ગયા, તો 250 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉડી રહ્યું છે. અને 1 કિલોમીટર ત્રિજ્યાનું ક્ષમસ્થિતિજ વર્તુળ બનાવે છે, એમાં લખેલું છે અચળ ઝડપથી. અચળ ઝડપ હોય એટલે નિયમિત વર્તુળાકાર ગતિ જ હોય. અને ક્ષમસ્થિતિજ વર્તુળની ત્રિજ્યા 1 કિલોમીટર, બોલે તો 1000 મીટર. આકૃતિ બનાવું કે ખોટી ખોટી આવી? હું આકૃતિ બનાવે. આ રેડિયસ થઈ ગઈ 1 કિલોમીટરની, અને પ્લેન જે ઝડપથી ઉડે છે એ છે 250 મીટર પ્રતિ સેકન્ડ. તેના કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરો. હવે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય જોતું હોય તો આપણને ખબર છે V² / R થાય ડાયરેક્ટ. V² કેટલો થશે? 250 નો સ્ક્વેર છેદમાં 1000. 25×25 625, બીજા 2 0 છેદમાં 1000. આનો જવાબ આવ્યો 62.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ગુરુત્વ પ્રવેગ કેટલો થાય? 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બેની કમ્પેરિઝન કરવી એનો મતલબ શું થાય? બંનેનો ભાગાકાર લઈ લેવાનો, AC/G લઈ લેવાનો, એટલે ખબર પડી એ કોનું મૂલ્ય કેટલું છે. તો AC કેટલા છે? 62.5. આ કેટલા છે? 9.81. તો આનો મતલબ ભાગાકાર કરો, જવાબ કેટલો આવશે? 6.37 જેવો આવશે. કેટલો આવશે? એટલે કે જી ને પેલી બાજુ જવા દો તો ગુરુત્વ પ્રવેગ કરતા કેન્દ્રગામી પ્રવેગ છે એ 6.37 ગણો છે. ગુરુત્વ પ્રવેગ કરતા કેન્દ્રગામી પ્રવેગ 6.37 ગણો આવ્યો. આ તમને પૂછી શકે કેવી રીતે? કે તમને રકમ આપી દે પછી લખે AC બરાબર ખાલી જગ્યા જી. તો AC તો ડાયરેક્ટ મળી જાય V² / R પરથી. AC અને જીનો ભાગાકાર કરી નાખો એટલે મળી જાય તને. આમ ખાલી કોઈ વિચારો જી, AC બરાબર ખાલી જગ્યા જી. તો AC બરાબર X×G, ખાલી જગ્યા X લખી નાખું તો X બરાબર શું થઈ ગયા? AC/G. કાંઈ હોય નહીં એલા ભાઈ. હવે દાખલામાં તને ક્યાંય અઘરું લાગ્યું? આમાં ક્યાંય અઘરું લાગ્યું? એક દાખલામાં શું હતું? ખાલી ફોર્મ્યુલા હતા, બીજું કંઈ હતું જ નહીં. ચલો સમજાય છે. એના પછીનો ક્વેશ્ચન વાંચો જી, 4.19 જુઓ. નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા છે. પેલું, વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય. કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એનો પ્રવેગ છે હંમેશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય. સાચી વાત છે? લાગે તો સાચું પણ ખોટું. શા માટે? એટલે ગમે તે વેગથી ગતિ કરતા હોવા ન જોઈએ, એ માત્ર અચળ વેગથી ગતિ કરતો હોય ને, એ માત્ર અચળ વેગથી ગતિ કરતો હોય ને તો જ એનો પ્રવેગ ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય. ભેજામાં જે આપણે જે ડિસ્કશન કરી એ અચળ વેગથી થતી ગતિની ડિસ્કશન કરી, તો એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય. જો એને અહીં લખ્યું હોત અચળ વેગથી તો સાચું હતું, બાકી કેવું છે અત્યારે? ખોટું. કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા
સ્પર્શકની દિશામાં હોય, કોઈ પણ ગતિપથના બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા આપે. સાચી વાત છે કે નહીં? સાચું છે. ત્રીજો, નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ ઝીરો હોય, એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ ઝીરો હોય, ઝીરો સદિશ એટલે કે શૂન્ય સદિશ હોય. સાચી વાત છે. શા માટે? કારણ કે દરેક બિંદુ તમે વિચારો, કોઈ પણ બિંદુ માટેનો પ્રવેગ તમે વિચારો ને, તો એ કેન્દ્ર તરફ જ હોય. અને હવે તમે વિચારો, ફોર એક્ઝામ્પલ હું અહીંયા ચાર સદિશ બતાવું છું, આની દિશા આ બાજુ છે, 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 તો લોટ્સ ઓફ થયા કે નહીં? હવે જો આની આના પરથી ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાની કોશિશ કરું, તો આ સદિશને મારે ઉપર તરફ દર્શાવવો પડે, કારણ કે પૂંછને મૂકવું પડે. આને મારે નીચે તરફ દર્શાવવો પડે, આને મારે ઉપર તરફ દર્શાવવો પડે, આને મારે નીચે તરફ દર્શાવવો. નંબર આવો, એક બે ત્રણ ચાર. આ મારા માટે બે, આ માટે થઈ ગયું બે, આ ત્રણ અને ચાર. હવે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે, દિશા બદલાય છે, યાદ કર. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે, એટલે આ માનો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો આ પણ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એકબીજાની અસર નાબૂદ કરે. આ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, આ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એકબીજાની અસર નાબૂદ કરે. આમ હોય તો સામે પણ આવતું હશે, આમ હશે તો સામે પણ આવતું હશે, એટલે પરિણામી સદિશ તમારો શૂન્ય સદિશ જ થાય, કારણ કે એકબીજાની અસર કેવા કરતા જાય, નાબૂદ કરતા જાય. ભેજામાં ગયું? તો નિયમિત વર્તુળાકાર ગતિ કરતો કોણ જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે, ત્યારે તેનો સરેરાશ પ્રવેગ કેટલો આવે? શૂન્ય, અથવા તો શૂન્ય સદિશ, વોટ એવર તમે જે કહો તે. ચલો, સમજાઈ ગયું? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? બસ આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. હજી નિયમિત વર્તુળાકાર ગતિમાં આપણે જે કેન્દ્ર તરફના પ્રવેગની વાત કરી ને, એવી રીતે સ્પર્શીય પ્રવેગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરવાના છીએ. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, ખાલી કેન્દ્રગામી પ્રવેગ જ આપ્યો ને, હજી સ્પર્શીય પ્રવેગ પણ હોય. એ ક્યારે પોસિબલ બને? જ્યારે કોઈ પણ કણ છે, માનો કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, એક બાઇક સવાર છે, એ કન્ટિન્યુઅસલી વળાંક દરમિયાન પોતાનો વેગ ઘટાડતો જાય, કારણ કે ખબર છે જો વેગ નહીં ઘટાડે તો પલટી મારી જશે, એટલે કન્ટિન્યુ પોતાનો વેગ ઘટાડે તો સ્પર્શકની દિશામાં પણ વેગમાં ફેરફાર થાય કે નહીં? કેન્દ્ર તરફ તો મળે જ છે, એ તો ખબર જ છે, સ્પર્શકની દિશામાં ફેરફાર થયો કે નહીં? કેવી રીતે? બ્રેક મારતા મારતા, કારણ કે જો સોની સ્પીડે ટર્ન લેવા જાય તો પલટી મારી જાય, એટલે ધીમે 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 બ્રેક લગાવતો જાય, તો સ્પર્શકની દિશામાં પણ પ્રવેગ આવશે કે નહીં આવશે? વેગમાં થતો ફેરફાર એનો મતલબ પ્રવેગ, હા કે ના? વેગમાં થતો ફેરફાર એનો મતલબ પ્રવેગ. તો કેન્દ્ર તરફ તો તમે શીખી ગયા અત્યારે દિશાની મદદથી. જો વેગનું મૂલ્ય સ્પર્શકની દિશામાં બદલાતું જાય, તો સ્પર્શકમાં વેગમાં ફેરફાર થાય, તો સ્પર્શકમાં પણ પ્રવેગ ઉદભવે, એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું. અત્યારે ચિંતા ના કરો, અત્યારે જેટલા ફોર્મ્યુલા મેં તમને આજના લેક્ચરમાં આપ્યા, એ બરાબર વી સ્ક્વેર બાય આર, વી બરાબર આર ઓમેગા, એ બરાબર આર ઓમેગા સ્ક્વેર, ઓમેગા બરાબર ટુ પાઈ બાય ટી, ઓમેગા બરાબર ડી થીટા બાય ડી ટી, બધા જ ફોર્મ્યુલાનું રિવિઝન કરો અને જે કાંઈ દાખલા કરાવ્યા છે એની પ્રેક્ટિસ કરો. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે.